જે બિલકુલ કોંગ્રેસનું જે ડેલિગેશન છે તે કોંગ્રેસ પ્રમુખની આગેવાની અંદર આજે વિધાનસભા અધ્યક્ષ મળશે વિધાનસભા અધ્યક્ષ ત્રિવેદી સાથે પણ આ અંગે છે દ્વારા સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે કોંગ્રેસના નેતા બ્રિજેશ મિર્જા ઉપસ્થિત છે તેમ સાથે વાત કરીએ બ્રિજેશજી આજે આપ જે રજૂઆત કરવા જઈ રહ્યા છો આપના જ પાર્ટીના નેતાને એક સમય આપે જ જેને મોટા બનાવ્યા તેવા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત છે શું સમગ્ર આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનવંતા પ્રમુખશ્રી તેમજ અમારા વિરોધ પક્ષના માન્ય નેતાશ્રી તેમજ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડકશ્રીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો જે અહીં મોજૂદ છે એમને સાથે રાખીને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને મળનાર છે અને એવી રજૂઆત કરનાર છે કે કોંગ્રેસના કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોરે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ કામગીરી કરેલ છે સ્વાભાવિક કોઈપણ તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે વિધાનસભાનો સભ્ય હોય જે પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલો હોય અને પછી પક્ષ વિરુદ્ધ જે કામગીરી કરે છે એ સાબિત થાય એટલે એને સભ્યપદ રદ કરવાનો થતું હોય છે અને આ ગુજરાત વિધાનસભાના સભ્ય છે

અને લોકસભાની ચૂંટણીમાં સામાન્ય નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટા આગેવાન સુધી સૌની કોઈની જરૂરિયાત રહેતી હોય છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા જેમને મોટા બનાવ્યા છે એમને એમને સુધારવા માટેનો તક આપતા હોય છે પરંતુ કમનસીબે એમને સુધરવાની જે આશા હતી એના ઉપર પાણી ફરી વળ્યું છે એટલે સ્વાભાવિક કોંગ્રેસ હવે કાયદેસર કાર્યવાહી હાથ ધરશે કોંગ્રેસની પણ જે આશા અલ્પેશ ઠાકોર સાથે હતી કમબેક કરવાની એ પણ પૂરી નથી થઈ એ પિક્ચર ક્લિયર થઈ ગયું છે એટલે હવે અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસ પણ આ કાર્યવાહી કરી છે મેં આપને કહ્યું એમ કોઈ પણ ચમરબંધી હોય પક્ષ વિરુદ્ધની કામગીરી કરે એટલે એમનું સભ્ય પદ રદ થાય એ એ રૂએ અમે કોંગ્રેસના સભ્ય પદ રદ કરવા માટે આજે રજૂઆત કરનાર છે બ્રિજેશજી આ બાજે પબુબા માણેકના મુદ્દે પણ રજૂઆત કરવાના છે કેમ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે પબુબા માણેકના મુદ્દે પણ બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે તો એ શું રજૂઆત છે અને કેવા પ્રકારની રજૂઆત થશે દ્વારકાના ભારતીય જનતા પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા પબુબા માણેકને જે રીતે કોર્ટ દ્વારા એમના સભ્ય પદ અંગે જે નિર્દેશ કરવામાં આવેલો છે ગુજરાત વિધાનસભાને એનું પણ પાલન થયું નથી એ બાબતની પણ અમે રજૂઆત દોહરાવવાના છીએ કેટલી આપને આશા લાગી રહી છે આજની રજૂઆત પછી કોઈ એક નક્કર પરિણામ આવે તેની માટે અમારે અધિકાર છે કોંગ્રેસ પક્ષની ફરજ છે અને અમે અમે રજૂઆત કરીએ છીએ અને ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષશ્રી છે એમને આ માટે અમે ફરજ પાડીશું બિલકુલ દીપાલી આપે સાંભળ્યું તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક એક સ્પષ્ટતા કોંગ્રેસમાં હવે થઈ ચૂકી છે કે જે પ્રકારે તેમને પણ આશા હતી કે જે રીતે અલ્પેશ ઠાકોર પાછા આવશે મનાવી લેવામાં આવશે પરંતુ એ વસ્તુ પણ નથી થઈ અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરને જે પક્ષે મોટો કર્યો હતો જે પક્ષ પેલા ઉપર તે જીત્યા હતા હવે તે જ પક્ષ દ્વારા તેમની સામે ક્યાંક ને ક્યાંક જે નુકસાન થઈ રહ્યું છે જેને ધ્યાનમાં લઈને પણ કોંગ્રેસે હવે કડક વલણ અપનાવ્યું છે